સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એટલે કે મતગણતરીની જે શરૂઆત કરી દેવામાં આવી છે સવારથી ત્યારે તેને લઈને અમદાવાદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો પોલીસના 300થી વધુ જવાન ગેટ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. તો તમામ ઉમેદવાર અને એજન્ટોનું સઘન ચેકિંગ કર્યા બાદ તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે ફરી એક વખત જણાવી દઈએ કે ગુજરાત કોલેજની ફરતે પોલીસે રસ્તા બંધ કરી દીધા છે અને બેરિકેડ લગાવી દીધા છે. તો એલડી કોલેજના 2 નંબરના ગેટ ઉપર પણ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. તો વાહન લઈને જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તો પોલીસ ઉપરાંત બીએસએફનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો ઉમેદવારો 3 નંબરના ગેટથી વાહન લઈને આવી શકશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો ગુજરાત કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો વાહન લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો પોલીસ ઉપરાંત બીએસએફનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો પોલીસ ઉપરાંત જે બીએસએફના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો પોલીસના 300થી વધુ જવાનો ગેટ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. તો 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના ઉમેદવારોના આજે ભાવિ નક્કી થશે. તો સૌ કોઈની નજર આજે મતગણતરી પર રહેશે.